નમસ્કાર દર્શક મિત્રો, કચ્છુદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું દીપિકા પાંચાણી. તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર. મુંદ્રામાં નાણાંની ઉઘરાણી મુદ્દે છરીથી હુમલો કરી કરાઈ હત્યા. મૃતકને સારવાર મળે તે પૂર્વે જ તોડ્યો દમ. પોલીસે આરોપીની ધરપકડ કરી રજૂ કર્યો કોર્ટમાં. અંજારના ભીમાસરમાં પિતરાઈ ભાઈ જ બન્યો હેવાન. 10 વર્ષીય બહેન સાથે દુષ્કર્મ આચરી ઝીંકિયા છરીના ઘા. પોલીસે નરાધમ આરોપીની કરી ધરપકડ. કસ્ટમના બાઉશ ધારાશાસ્ત્રીએ લીધો ચોંકાવનારો નિર્ણય. કસ્ટમના સરકારી વકીલ પદેથી રત્નાકર ધોળકિયાએ આપ્યું રાજીનામું. સિદ્ધાંતોથી બાંધછોડ નહીં કરવા 31 વર્ષની ફરજ કરી પૂર્ણ. કંડલા પોર્ટ ટ્રસ્ટમાં 6 નવી ફાયર ફાઈટરનું થયું લોકાર્પણ. કેપીટીમાં સુવિધાઓનો વધારો થતાં ખુશીની લહેર. હજુ પણ વિવિધ સુવિધાઓનો ઉમેરો કરવાની અપાઈ ખાતરી. બીએસએફ દ્વારા રેઝિંગ ડે નિમિત્તે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ. ગાંધીધામ ખાતે જવાનોએ કર્યું રક્તદાન. દેશની સુરક્ષા કરતા જવાનોએ અદા કરી સામાજિક જવાબદારી. કંડલા પોર્ટની 11 નંબરની જેટી પર એક શીપમાં આગ લાગતા 3 ક્રૂ મેમ્બરો દાઝી જતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. કંડલા પોર્ટમાં લાકડા ખાલી કરવા આવેલી હેપી વેન્ચર નામની શીપમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર કેપીટીની 11 નંબર જેટી પર લાકડા ખાલી કર્યા બાદ પાછી ફરતી શીપમાં એન્જિનની કેબિનમાં ટેકનિકલ ખામીને કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગની આ ઘટનામાં શ્રીલંકાના ક્રૂ મેમ્બર રત્નકુમાર તેમજ ફિલિપાઈન્સના 2 ક્રૂ મેમ્બર લિસ્ટર અને જુવેલ દાઝી ગયા હતા. ઘટનાને પગલે કંડલા પોર્ટ ટ્રસ્ટના સહાયક જનસંપર્ક અધિકારી ઓમ પ્રકાશ દાદલાણીના માર્ગદર્શન હેઠળ ઇમરજન્સી સ્ટાફે આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી અને કેપીટીના ચીફ મેડિકલ ઓફિસર સહિતના સ્ટાફે દાઝી ગયેલા ક્રૂ મેમ્બરોને તાત્કાલિક પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી. તો 3 ક્રૂ મેમ્બરોને વધુ સારવાર માટે ગાંધીધામની ગાંધી હોસ્પિટલમાં ખસેડાયા હતા. કેપીટીના સહાયક જનસંપર્ક અધિકારી ઓમ પ્રકાશ દાદલાણીના જણાવ્યા પ્રમાણે હાલ 3 ક્રૂ મેમ્બરોની તબિયત સારી છે અને તેઓની સારવાર ચાલી રહી છે. મુંદ્રાના આસનપીર ચોકમાં સોમવારની સમી સાંજે પૈસાની લેતી દેતી મામલે છરી ઉલડી હતી. ઉઘરાણી કરનાર શખ્સને લેણદારે ભર બજારમાં છરીના ઘા ઝીંકી દેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. છરી વડે કરાયેલા આ હુમલામાં ઘાયલ યુવાનને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ તે ભુજ પહોંચે તે પૂર્વે જ મૃત્યુ પામતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ ચકચારી હત્યામાં પ્રાપ્ત વિગત અનુસાર સિદ્દીક અલી મહમદ વીરાના પેટના ભાગે છરીના ઘા વાગ્યાથી પ્રથમ મુંદ્રાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાયા બાદ હાલત ગંભીર જણાતા ભુજ ખસેડવામાં આવ્યો હતો. તે દરમિયાન રસ્તામાં તેનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અને ચશ્મદીતોના કહેવા પ્રમાણે સિદ્દીક વોરા અને રફીક અનવર વચ્ચે પૈસાની લેતી દેતી મુદ્દે બોલાચાલી થઈ હતી, જેમાં આરોપી રફીક અનવરે સિદ્દીક વીરાને 6 થી 7 છરીના ઘા ઝીંકી દીધા હતા. ગત સમી સાંજે બનેલી આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર મુંદ્રા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. ગઈકાલે મુંદ્રાના હસનપીર ચોક ખાતે સાંજે 7:45 ના અરસામાં અનવર રફીક ચાકી નામના ઈસમે રૂપિયાની લેવડદેવડ બાબતે મુંદ્રાના જ રહીશ એવા સિદ્દીક અલી મહમદ વીરા નામના ઈસમના પેટમાં છરી મારી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ત્યારબાદ તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા મુંદ્રા. ત્યાંથી તેમને વધુ સારવાર અર્થે CHC હોસ્પિટલ ભુજ ખાતે રિફર કરાયેલા. ત્યાં ભુજ GK જનરલ હોસ્પિટલના ડૉક્ટર્સે તેમને મૃત ઘોષિત કરી. હત્યાનું પ્રાથમિક દ્રષ્ટિ એવું કારણ આવે છે કે આ જે મરણ જનાર છે તેઓએ આરોપી પાસેથી અગાઉ કંઈક રૂપિયાની લેવડદેવડ કરી હતી ને એ રૂપિયાની લેવડદેવડના ઝઘડામાં હકામના આરોપીએ તેઓને છરી મારી તેમને મોત નિપજાવેલ છે. જે આરોપીની તપાસ અમે રાત્રેથી જ ચાલુ કરી દીધી હતી. અત્યારે અમે આરોપીને અટક કરી લીધેલ છે અને આરોપીએ આ ગુનામાં વાપરેલ છરી પણ અમે તેની પાસેથી રિકવર કરી. એની તપાસ ચાલુમાં છે અને એના આરોપી કંઈક અગાઉ એના મિસિસ એના ઉપર ભરણપોષણનો કેસ કરેલો છે અને તેની સજા પણ કાપી ચૂકી છે.
અંજાર તાલુકાના ભીમાસર ગામે 10 વર્ષીય બાળા પર પોતાને જ ઘેર દુષ્કર્મ આચરીને છરીના ગા જીકાયાની ઘટના ગત 26મીએ પ્રકાશમાં આવી હતી. આ ચકચારી ઘટનામાં સગીરાના પિતરાઈ ભાઈએ જ દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ભીમાસર ગામે રહેતી 10 વર્ષીય બાળા પર એક શખ્સે એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું અને છરીના ગા ઝીંકી હુમલાવર નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી બાળાને ગાંધીધામની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. બાળાના પિતાએ અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન આ આખી ઘટનામાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. બાળા ઉપર છરીથી હુમલો કર્યો હતો તે શખ્સ દિનેશ ગેલાભાઈ હુંબલને તેના પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને દિનેશના કાકાએ તેને પોતાને ઘેર આશરો આપ્યો હતો. ત્યારે પોતાના જ કાકાની દીકરી સાથે આરોપી દિનેશે દુષ્કર્મ આચરીને છરીના ઘા જીત્યા હતા. જે થાળીમાં ખાધું તેમાં જ છેદ કર્યાની આ ઘટનામાં પોલીસે આરોપીની ગત રાત્રિએ ધરપકડ કરી હતી અને તેના મેડિકલ રિપોર્ટ કરાવીને આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. કુમળી વયની પિતરાઈ બહેન પર ભાઈએ જ બળાત્કાર ગુજાર્યાના બનાવથી આરોપી ઉપર ગ્રામજનો પણ ફિટકાર વરસાવી રહ્યા છે. સ્ટેશન ફર્સ્ટ પુરાણ 246/15 આઈપીસી કલમ 326, 452, 376, પોસ્કો એક્ટ 4/6/10, GP Act 135. બનાવ બન્યો હતો તારીખ 26 તારીખના રોજ અને જાહેર થયો છે તારીખ 27 તારીખના રાતના 1:15 વાગે. બહારની ટૂંક બનાવની ટૂંક વિગત એવી છે કે ફરિયાદીઓ પોતાની ફરિયાદમાં જે તે ટાઈમ એવું લખાવતા હોય કે જ્યારે પોતાની 10 વર્ષની નાની બાળકી પોતાના ઘરે એકલી હતી ત્યારે કોઈ અજાણ્યો શખ્સ આવી અને પેટ અને ગુપ્ત ભાગમાં છરીઓથી ઈજાઓ કરેલ છે. આ મુજબની ફરિયાદ લેવામાં આવેલી. ત્યારબાદ બનાવની આખી હિસ્ટ્રી નીકાળવામાં આવી અને પોલીસ તપાસ કરવામાં આવી. તો પોલીસ તપાસ દરમિયાન એવું સામે આવ્યું કે આ જે ફરિયાદી છે અને જે 10 વર્ષની નાની બાળકી છે એની સાથે બળાત્કાર ગુજારવામાં આવેલો છે અને એમની મેડિકલ બી તપાસ કરવામાં આવી. મેડિકલ તપાસમાં એવું કહ્યું કે એમની સાથે અટેમ્પ્ટ ટુ રેપ થયો છે અને આગળની તપાસ એ મુજબ ડાયવર્ટ કરવામાં આવી. ત્યારબાદ આ કામેના આરોપી છે દિનેશભાઈ ગેલાભાઈ હુંબલ, જેઓની ગઈકાલ અટક કરવામાં આવેલ છે અને આ ગુના કામેની આગળની તપાસ ચાલુ છે. પોલીસ તપાસ દરમિયાન સ્ટેટમેન્ટો લેવામાં આવ્યા, ફરિયાદીનું વિશેષ નિવેદન લેવામાં આવ્યું અને કૌટુંબિક થતો હોય એટલે જે તે ટાઈમ તો બહાર ના આવ્યો, પરંતુ પોલીસે સઘન રીતના તપાસ કરતા અને જે તે આરોપી છે એમનું નામ બહાર આવ્યું. ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. કિડાણાના ભૂકંપનગરમાં રહેતા જગદીશ પૂનમભાઈ માંગલિયાએ કોઈ અગમ્ય કારણોસર આત્મઘાતી પગલું ભર્યું હતું. સવારે 6:30 વાગ્યાના અરસામાં આત્મહત્યાનો બનાવ પ્રકાશમાં આવતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી. બે સંતાનોના પિતા એવા જગદીશભાઈએ કયા કારણોસર આપઘાત કર્યો હશે તે જાણવા માટે સીઆરપીસીની કલમ 174 હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો પોલીસે મૃતકની ડેડ બોડીને પીએમ માટે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે. ને હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ.